રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની ભરતી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે 12મા આંદોલન ચાલી રહ્યું છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ બચાવો અભિયાનમાં પાટણ નગરપાલિકાની ઉપપ્રમુખ લાલેશભાઈ ઠક્કર અને રાધનપુર કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશમાં રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને રાધનપુર કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. કાંજીભાઈ પરમાર નગરપાલિકા રાધનપુર કારોબારી ચેરમેન અને નગરસેવક હરદાસભાઈ આહિર ચેરમેન, પ્રકાશભાઈ કનુભાઈ ઠક્કર, ધીરુભાઈ ઠક્કર રાધનપુર નગરપાલિકા પ્રમુખ અને આમ જનતા પણ આંદોલનમાં જોડાઈ હતી. રેફરલ હોસ્પિટલ બચાવો બચાવો બચાવોના નારા લગાવ્યા અને સહી ઝુંબેશ હાથ ધરી હતી. રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે 12મા સોમવારે આવતા સરકાર ઝૂકી છે અને રાધનપુર રેફરલ હોસ્પિટલને સિવિલ હોસ્પિટલ બનાવવા માટે મંજૂરી આપવાની તૈયારી બતાવી છે, પણ આંદોલન ચાલુ રહેશે. અમારી માંગ સિવિલ હોસ્પિટલની મંજૂરી અને ઘટતા સ્ટાફ અને ડોક્ટરની ભરતી કરવામાં આવે પછી જ અમારું આંદોલન બંધ થશે. રાધનપુર વિસ્તારમાં 200થી વધારે ગામના લોકો આ હોસ્પિટલનો લાભ મેળવી શકે તે માટે સરકારે અમારી માંગણી પૂરી કરે અને પૈસે જ અમારું આંદોલન બંધ થશે. રાધનપુર વિસ્તારના દર્દી માટે સરકાર તાત્કાલિક ધોરણે ડોક્ટર અને સ્ટાફ અને સિવિલ હોસ્પિટલની મંજૂરી આપે તેવી માંગણી કરી રહ્યા છીએ. અમારું આંદોલન પ્રજાલક્ષી આંદોલન છે, રાધનપુરની જનતા ઈચ્છે છે એવું આંદોલન છે. આપ જોઈ શકો છો અત્યારે અમે અત્યાર સુધી અમારી પાસે જે સહીઓ થઈ છે લગભગ 4000થી વધારે સહીઓ થઈ છે અને એ મીડિયા સમક્ષ અમે અત્યારે રજૂ પણ કરી છે. અમે પ્રાંત સાહેબને પણ આ બાબતે રજૂઆત કરી છે, પાટણમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. ખૂબ આનંદની વાત એ છે, અમારા આંદોલનને રાધનપુરના ધારાસભ્યનો પણ સહકાર છે અને એમના આરોગ્ય મંત્રીને પણ આ બાબતે જાણ કરી છે. તેમ છતાં ક્યાંક ને ક્યાંક સરકાર આ બાબતે નિષ્ક્રિય છે એનું અમને દુઃખ છે અને અમે આપણા માધ્યમથી સરકારને પણ કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી અમારી આ માગણી પૂરી નહીં થાય, વ્યાજબી માગણી, આરોગ્યની સેવા પૂરી પાડવી એ સરકારની જવાબદારીમાં આવે છે અને જ્યાં સુધી સરકાર પોતાની જવાબદારી પૂરી નહીં કરે અને રાધનપુરની જનતાને ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીએ. આંદોલનમાં 3 માગણીઓ, સિવિલ આપો, ડોક્ટરો આપો અને સ્ટાફ, ત્રણેયમાંથી એકે માગણી હજી સંતોષાય ખરી? અમારું આંદોલન શરૂ થયા પછી અહીંયા ગાયનેક ડૉક્ટરની નિમણૂક થઈ છે, અમારા ધ્યાન ઉપર આવી છે, પરંતુ ગાયનેક ડૉક્ટર મૂકવાથી અમારી માગણી પૂરી થતી નથી. રાધનપુર શહેરની વસ્તી અને આજુબાજુના ગામડાઓની વસ્તી 1 લાખથી પણ વધારે લોકો આ હોસ્પિટલનો લાભ લેતા હોય ત્યારે અહીંયા કોઈ ઓર્થોપેડિક ના હોય, કોઈ બાળકોનો ડૉક્ટર ના હોય અને આવી અગત્યની સુવિધાઓ જ્યારે ના હોય ત્યારે લોકો હેરાન પરેશાન થાય છે અને આટલું મોટું મકાન હોય ત્યારે લોકો એવી અપેક્ષા રાખતા હોય કે અહીંયા સગવડ મળશે, એટલે ઘણા બધા દર્દીઓ અહીંયા આવીને પાછા જાય છે, જે ખરેખર દુઃખની વાત છે. એટલે સરકાર આ વ્યાજબી માગણીને ખૂબ ઝડપથી ધ્યાને લઈ અને રાધનપુરની જનતાને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડે એવી અમારી લાગણી અને માગણી છે. આ વ્યાજબી માગણી અમારી સરકાર સાંભળે એવી અમે વિનંતી કરી. ભરત સથવારાનો રિપોર્ટ, પાટણ.